नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय मोरबी ऑनलाइन एजुकेशन आप सब हार्दिक स्वागत है। गया लेक्चर के अंदर आपने उदाहरण नंबर 5 ने उदाहरण नंबर 6 में व्याकरण अभ्यास किया। अब आपने जो उदाहरण नंबर 7 और उदाहरण नंबर 8, उदाहरण नंबर 7 में अंदर रकम के लिए कही है कि बे अंक की कितनी संख्या 3 वडे विभाज्य है। तो पहले तो आपने खबर पड़ी जो है कि बे अंक की संख्या की शुरुआत यहां से થાય અને છેલ્લી સંખ્યા કઈ આવે। तो आपने यूं कही कि बे अंक की संख्या की शुरुआत थाई क्या थी तो के 10 थी। 10 पची की संख्या आवे 11, 11 पची की 12, એવી રીતના ક્રમમાં જાય તો છેલ્લી સંખ્યા કઈ આવશે તો કે છેલ્લી સંખ્યા આવશે 99। છેલ્લી સંખ્યા આવશે 99 એટલે 10 થી લઈ અને 99 ની વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 3 વડે વિભાજ્ય હોય। शुरुआत क्या थी करवानी 10 थी, छेली संख्या लेवानी 99, मा कितनी संख्या छे के जे 3 वडे विभाज्य होय। तो शुरुआत का करे चाहे 10 लई तो 10 ने ये 3 वडे विभाज्य नहीं कारण के आपने पूर्णांक मळे ने 10 नहीं आवे। चलो 11 तो 11 ने 3 वडे विभाज्य न થાય। 12 પણ વડે વિભાજ્ય થાય, 12 ને 3 વડે ભાગો એટલે 3 6 12 શેષ 0 વડે। पहली संख्या आपने अगर कही है कि 12, પછી 13 તો કે 13 એ નહીં આવે, 14 એ નહીં આવે, 12 પછી ડાયરેક્ટ કઈ આવશે 15। હવે જો અંદર 3 3 નાખે જો એટલે તમને મળશે 12 માં 3 નહીં એટલે 15, 15 માં 3 નાખી એટલે 18, 18 માં 3 નાખી એટલે 21। તો એવી રીતના આપણે શ્રેણી મળશે। હવે છેલ્લી સંખ્યા કઈ હશે તો કે 99 થી એને 3 વડે ભાગો તો કે 99 ને 3 વડે ભાગીએ એટલે 33 કરી 99, તો છેલ્લી સંખ્યા 99 હશે। छेली संख्या कई हे 99। अब आ श्रेणी मिली गई। हमें आ श्रेणी गई आ बधी तुम्हारे 3 वडे विभाज्य हे। आ बधी संख्या 3 वडे जो 3 6 12, 3 5 15, 3 6 18, 3 7 21, 33 કરી 99 માં બચે ગમે તે સંખ્યા આવે। આ બધેમાં 3 2 ના કેટલે તમે ગમે સંખ્યા લખશો બધી 3 વડે વિભાજ્ય થશે। પણ એ કેટલી હશે? 12 અને 99 હોય છે એ સંખ્યા હશે કેટલી ઈ આપણે શોધવાનું છે। તો આપણે જોઈએ પ્રથમ પદ तो के प्रथम पद a बराबर 12, तफावत કેટલો હે તો કે d બરાબર જો 15 માંથી 12 જાય એટલે 3, 18 માંથી 15 જાય એટલે 3, 21 માંથી 18 જાય એટલે 3, તફાવત d બરાબર 3। અને છેલ્લી સંખ્યા આપણે જે રાખી દીધી હોય તો એને કહેવાય an, an બરાબર આપેલા 9। તો આપણે કિંમત કેવી શોધવાની છે n ની, કેટલી સંખ્યા જો એટલે આપણે કિંમત શોધવાની છે n। ચાલો n ની કિંમત શોધી તો જો an બરાબર a प्लस n माइनस 1 इनटू d। हलो कीमत मुकी 99 a એટલે 12 n माइनस 1 m ना d એટલે કેટલા આવશે 3 प्लस 12 કરો એટલે 99 माइनस 12 n माइनस 1 m ना 3 m ना 99 માંથી 12 જાય એટલે 87 n माइनस 1 3 4 3 છે છેદ માં આવી એટલે 87 ના છેદ માં 3 બરાબર n માઈનસ 1, 29 બરાબર n માઈનસ 1 માઈનસ 1 આવે એટલે n બરાબર 30। તો કે 12 ને 99 આ બે વચ્ચે 30 સંખ્યા એવી હશે કે જે કેટલા વડે વિભાજ્ય હશે 3 વડે। કેટલા વડે વિભાજ્ય હશે 3 વડે। હવે આના અંદર તમને એમ કીધું હોત કે 4 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી, 3 ની જગ્યાએ કેટલા કેટલા હોય 4, તો પહેલી સંખ્યા 12 હતા પછી કેટલી આવે 12 માં 4 રાખો એટલે 16, 20, 24 એવી રીતના તમારે જતું જવાનું। છેલ્લી સંખ્યા કઈ આવશે તો કે 99 થી 4 વડે વિભાજ્ય ન થાય તો આગળ જાવ તો 3 અંકની સંખ્યા આવે એટલે તમારે પાછો ઉકેલવાનો કેટલા આવશે 98 લે આવશે તમારે 98। 4 વડે વિભાજ્ય થાય એ સંખ્યા પણ તમે ગમે એટલા વડે વિભાજ્ય તમને કીધી હોય આપણે શોધી શકીએ। 3 વડે વિભાજ્ય હોય એની સંખ્યા કેટલી મળશે 30, તો કે 12 અને 2 અંકની 2 અંકની 2 અંકની 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી મળે 30। તેવી સંખ્યા કેટલી મળશે 30, 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા કેટલી મળે 30। ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 8, એક શ્રેણી આપેલી છે 10 7 4 ડોટ 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 -65 આ માઈનસ આપેલા છે -65
શ્રેણીમાં તમે જેમ જેમ આગળ જાઓ છો તેમ શ્રેણી ઘટતી જાય છે. જો શ્રેણીમાં તમે 10 એમાંથી ઘટ્યા 7 એમાંથી ઘટ્યા 4 એમ જેમ જેમ આગળ જાઓ છો તેમ પ્લસ માંથી શ્રેણી માઈનસ તરફ જાય છે. પ્લસ માંથી કેના તરફ જાય છે? માઈનસ તરફ. તો છેલ્લું પદ આવ્યું એ કેટલું? એ -62 નું છેલ્લેથી 11 નું પદ શોધો. હવે આમાં તમે એક વસ્તુ જો, 10 માંથી ઘટાડો કેટલો આવ્યો? 7 નો. 7 માંથી 10 માંથી ઘટાડો કેટલો આવ્યો? 3 નો. એટલે શું થયું? 7. વરીમાં 3 ઘટાડ્યા એટલે 4. વરીમાં 3 ઘટાડો, વરીમાં 3 ઘટાડો, છેલ્લું પદ આવશે -62. તો હવે છેલ્લે જે કીધું એમાં આમાં આપણે શું કરી? જ્યારે પણ આવા દાખલા આવે ને ત્યારે પહેલું કામ એ કરવાનું શ્રેણીને વૃદ્ધિ લખવાનું. અચ્છા શ્રેણીને વૃદ્ધિ કેવી રીતે લખવાની? તો કે જે છેલ્લું પદ રહ્યું પહેલા -62 કેટલા કેટલા ઘટતા હતા? તો જુઓ ભાઈ, 3 ઘટે આના 3 ઘટાડા -59 આવશે અને આગળ ઉપર -59 હજી 3 ઘટાડો -56 આવે હજી 3 ઘટાડો -53 આવે. તમે જેમ જેમ આ માઇનસ માંથી આગળ જશો એટલે તમારે હવે આ સાઈડ થઈ જશે કે માઇનસ માંથી જેમ જેમ આગળ જાવ એટલે પ્લસ થતી જશે. તો જે છેલ્લું પદ હતું એ પેલું થઈ ગયું. પેલું હોય શું થઈ જાય? છેલ્લું. હવે પેલું પદ છે કયો જશે? 10. હવે આ શ્રેણી થઈ ગઈ જો -62 -59 -56 -53. તો એટલે તમે માઇનસ માંથી આગળ જશો એટલે માઇનસ 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 પછી 0 આવશે. પછી હવે શ્રેણી થઈ છે પ્લસ હોય છે 10. હવે કેટલા પદ છો કરું કીધું? 11. તો જો જે પ્રથમ પદ શું કહીશું આપણે? તો કે પ્રથમ પદ a બરાબર -62. તફાવત શોધો. તો તફાવત b બરાબર -59 પ્લસ 62. તફાવત કેટલો આવશે? 3. કેટલા નું પદ શોધવાનું કીધું છે? 11 નું. તો હાલો 11 ના પદ માટેનું સૂત્ર. તો કે a 11 બરાબર a પ્લસ 10 ઇન્ટુ b. ચાલો a એટલે -62 પ્લસ 10 ના 10 b એટલે 3. -62 પ્લસ 10 કરીને 30 જવાબ આવશે -32. તો કે છેલ્લે થી 11 નું પદ કયું હશે? -32. છેલ્લે થી 11 નું પદ મળશે -32. છેલ્લે થી 11 નું પદ -32 મળશે. ચોપડી કરતા અલગ જ રીત છે. ચોપડીમાં જે રીત આપેલી છે પેલા n ની કિંમત શોધી છે એટલે પછી એને દાખલો ગણ્યો છે. પણ n ની કિંમત ન શોધવી હોય તો આપણે શ્રેણીને વૃદ્ધિ લખી નાખવાની. શ્રેણીને વૃદ્ધિ લખી નાખો એટલે પછી જેવી રીતના આપણે દાખલો પણ તેવી રીતના આપણે લખવાનો થશે. શ્રેણી વૃદ્ધિ લખી નાખો એટલે કોઈ જાતનો ફેર પડે નહીં. ચલો ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8 બે દાખલામાં આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 આનો અભ્યાસ કરશું. ફર્સ્ટ